ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય એકનાથ મહારાજે સુંદરકાંડ સુંદર લખ્યો છે અને કહ્યું છે કે હનુમાનજી એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે શિવજીએ અવતાર લીધો પાર્વતીજીએ અવતાર લેવા માટે હઠ પકડી શિવજીએ કહ્યું ના મારે બ્રહ્મચારી રહેવું છે પાર્વતી કહે તમારા વિના હું જીવીશ નહીં એટલે શિવજી થયા હનુમાન અને પાર્વતીજી થયા તેનું પૂછડું આ એક વિશિષ્ટ વાત સુંદર રીતે વર્ણન કરીને હનુમાનજી અશોકવનમાં આવ્યા છે અને લંકા દહન કર્યું છે એ વર્ણન પછી સુંદર મજાની વાત થાય છે કે હનુમાનજીએ પોતાને રામ સેવા મળી રહે તેવું સીતાજી પાસેથી માગ્યું હનુમાનજી અમર છે કાળ હનુમાનજીનો નોકર છે હનુમાનજી જવા લાગ્યા તે જ વખતે બ્રહ્માજીએ પત્ર લખી આપ્યો હનુમાનજી સ્વમુખે પોતાના પરાક્રમોનું વર્ણન નહીં કરે તેથી તેના પરાક્રમોનું વર્ણન કરતો પત્ર આપ્યો હનુમાનજી રામજી પાસે આવ્યા છે લક્ષ્મણ પત્ર વાંચે છે રામજી સાંભળે છે હનુમાનજી કહે છે નાથ એ તમારો પ્રતાપ છે નાથ કૃપા કરો મને અભિમાન ન થાય એવું કૃપા કરો રામજીને થયું હનુમાનને શું આપું હનુમાનજીને ભેટી પડ્યા છે ત્યાંથી વિજયાદશમીના દિવસે પ્રાણ કર્યું છે સમુદ્ર કિનારે આવ્યા છે રઘુનાથજીનો નિયમ હતો રોજ શિવજીની પૂજા કરવી સમુદ્ર કિનારાની દિવ્ય ભૂમિ જોતા રામજીને આનંદ થયો અહીંયા હું શિવ પૂજન કરીશ પણ ત્યાં કોઈ શિવલિંગ મળ્યું નહીં રામ હનુમાનજીને કાશી શિવલિંગ લેવા મોકલી દીધા હનુમાનજીને આવતા વાર લાગી રામજીએ રેતીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરી એમ પ્રભુએ રામેશ્વરની સ્થાપના કરી તે પછી હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા શિવની સ્થાપના થયેલી જોઈને હનુમાનજીને ખોટું લાગ્યું એવું કહ્યું પ્રભુ તમારે રેતીનું શિવલિંગ બનાવવું તું તો પછી મારી પાસે આટલી ખટપટ કેમ કરાવી રામજીએ કહ્યું મેં સ્થાપેલા શિવલિંગને તું ઉખાડી કાઢ આપણે ત્યાં તે લાવેલા શિવલિંગની સ્થાપના કરી દેશું હનુમાનજીએ શિવલિંગ ઉપર પોતાનું પુચ્છ ભરાવ્યું જોરથી ખેંચવા લાગ્યા પણ શિવલિંગ એક તસું પણ ન ખસ્યું આજે પણ તે શિવલિંગ ઉપર હનુમાનજીના પૂછના કાપા છે હનુમાનજી નારાજ થયા પણ રામજી પોતાના ભક્તની નારાજી સહન નથી કરી શકતા તેઓએ કહ્યું તે લાવેલા શિવલિંગની પણ સ્થાપના કરીએ તારા લાવેલા શિવલિંગના દર્શન પહેલા કરશે તેને જ મેં સ્થાપેલા શિવલિંગના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થશે જે રામેશ્વર ગયા હશે તેને ખબર હશે હનુમાનજીએ સ્થાપેલા શિવલિંગના દર્શન પહેલાં કરવા પડે છે તે પછી રામજીએ સ્થાપેલા શિવલિંગના દર્શન કરવાના હોય છે ઋષિઓ ત્યાં દર્શન કરવા આવેલા તેમે પૂછ્યું અમને રામેશ્વરનો અર્થ કહો રામજીએ સરળ અર્થ કહ્યો રામસ ઈશ્વર સ રામેશ્વર ષ્ટી તત્પુરુષ સમાસ રામના ઈશ્વર તે રામેશ્વર પણ શિવજીએ પ્રગટ થઈ કહ્યું મને આ અર્થ ગમતો નથી રામ ઈશ્વરો યસ સ રામેશ્વર બહુ સમાપ રામ છે ઈશ્વર જેના તે રામેશ્વર આ પ્રમાણે રામેશ્વરની સ્થાપના થઈ રામેશ્વરના દર્શન કરશે તે શરીર છોડીને મારા ધામમાં આવશે જે રામેશ્વર દર્શન કરવી તે તનું તજીમમ સિદ્ધ રહી આ બાજુ રાવણે સભા ભરી છે વિભીષણે કહ્યું છે કે મોટાભાઈ રામજીને શરણે જાઓ સીતાજીને પરત કરો રાવણે માન્યું નહીં રાવણે વિભીષણને લાત મારી તમે ભલે મને લાત મારો પણ તમે મોટા ભાઈ છો મોટાભાઈ પિતા સમાન છે હું તમને વંદન કરું છું ધન્ય છે વિભીષણને કે રાવણે લાત મારી તો પણ ચરણમાં વંદન કર્યા અને કહ્યું રામજી સાથે વેર કરશો તો વંશનો વિનાશ થઈ જશે મોટાભાઈ તમને યોગ્ય લાગે તેમ કરો પણ હવે હું રઘુનાથજીને શરણે જવા માટે નીકળું છું હરિ ઓમ